પણ વાત કરીએ સમાચારમાં તો અમદાવાદના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે સમગ્ર અમદાવાદ ઉપર ધુમ્મસ થી ચાદર પ્રસરાયેલી જો આપણી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વિઝિબિલિટી લો થતા વાહન ચાલકો હરાન પરેશાન થઈ ગયા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ધુમ્મસ વાળું વાતાવરણ સર્જાયું જોવા આપણે રહ્યું છે સફેદ ચાદર અત્ર તત્ર ફેલાયેલી જોવા મળી છે ને તેના આધીન જ રાહદારો અટવાઈ પડ્યા છે વાહન હંકારવું કઈ રીતે તે મોટો પ્રશ્ન હશે અને વાહન ચાલકો જ્યારે અટવાઈ પડતા હશે ત્યારે તેઓને કેટલીક વાર અકસ્માત થવાની ભીતી પરસે વાત હશે તો અમદાવાદમાં જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો આવતા જ અત્યારે ગરમીમાંથી રાહત તો મળી રહી છે પરંતુ અમદાવાદની અંદર જે પણ ખેડૂતો છે જે ખેતી ઉપર નભી રહ્યા છે તેઓને ક્યાંક ને ક્યાંક પડ્યા પર પાટવું જેવી પરિસ્થિતિનો સહન કરવાનો વારો આવ્યો છે

પરંતુ તે ગુજરાતનો જે વિડીયો છે કે જ્યાં અત્યારે હિમવર્ષા થતી હોય તેવો માહોલ સર્જાશે એક બાજુ હવામાન વિભાગની આગાહી છે વરસાદની કરાની અને અહીંયા તો આપ જોઈ શકો છો કે જેવી રીતે કાશ્મીરનો માહોલ હોય મનાલી અહીંયા ઊભું થઈ ગયેલું હોય ઉત્તરાખંડ હોય તેવા આ દ્રશ્યો જોવા પડી રહ્યા છે પરંતુ હકીકતમાં આ ગુજરાતનો વિડીયો છે બોટાદનો આ વિડીયો છે અને એકંદરે અહિયાના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતા પણ સતાવી રહી આપ જોઈ શકો છો કે આ લાઈવ વિડીયો ઉતાર્યો હતો ગાડી જ્યારે હંકારી રહ્યા હતા તેવા સમય અને રસ્તા પર આ રીતે બરફની ચાદર પ્રસરાલી હોય આખા રસ્તામાં જોવા પડતો હતો ખેતરોમાં પણ જ્યારે કરા પડી રહ્યા હતા તેના દ્રશ્યો સામે આવ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે માહિતી લાઈવથી અત્યારે જોડાઈ ગયા છે લવલીન લવલીન એકંદરે અત્યારે ગુજરાતમાં તો હવામાનમાં પલટો આવેલો જોવા આપણે રહ્યો છે અને આપને જણાવી દઈએ કે બોટાદમાં જે રસ્તા પરનો વિડિયો વાયરલ થયેલો છે ત્યાં સફેદ ચાદર પ્રસરા લેજો આપણે છે બરફવર્ષા થઈ છે શું કહેશો શું અપડેટ મળી રહી છે

લવલીન્ડ અત્યારે એકંદરે હવામાનમાં પલટો આવતા ખેડૂતોને ખરેખર અત્યારે દુઃખ વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો શું જણાવી રહ્યા છે કરા પડ્યા છે તેઓના ખેતરોની અંદર કરા પડતા જોવા પડે આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અત્યારે લવલીન નિષ્ઠા એવું થાય છે ને કે જ્યારે વરસાદી માહોલ જોવા મળતો હોય છે આપણે તો ખુશ થઈ જતા હોઈએ છીએ કે વરસાદ પડી રહ્યો છે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખરેખર ક્યાંક જોવાની હોય તો એ આપણે નજારો જે જોઈ શકાય છે ને એ ખેડૂતોના ધરતીપુત્રો જે રીતે ચિંતામાં મુકાઈ ગયા છે એ જોઈને આપણને એવું દુઃખ થવું જોઈએ કે એ લોકોને કેટલી બધી તકલીફ પડી રહી છે કારણ કે આ જે પાક જે પાક એ એ રેડી થઈ પાક પર હવે પાણી ફરી વળ્યું છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તે રીતે વરસાદ વરસ્યો અને વરસાદની સાથે સાથે જે પાક હતું પાકને ભારે નુકસાન થયું છે એની સાથે સાથે ચણાનો પાક હોય કે પછી ઘઉંનો પાક હોય તમામ જે પાકો છે તે ભીજાઈ રહ્યા છે અને બીજી બાજુ શાકભાજીના ભાવોમાં પણ વધારો થઈ રહ્યો છે જે શાક બે દિવસ

જે બિલકુલ અત્યારે અઢારથી ઓગણીસ તારીખ સુધી અઢાર ઓગણીસ માર્ચ સુધી આવા જ દ્રશ્યો જોવા મળશે ગુજરાત રાજ્યભરમાં કારણ કે ઓગણીસ તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા એ જ આગાહી કરવામાં આવી છે કે માવઠાની અસર રહેશે અને રાજ્યભરમાં આવો જ માહોલ જોવા મળશે અને સાથે સાથે જ આવા દ્રશ્યો આવનારા બે ત્રણ દિવસમાં હજુ પણ જોવાના રહેશે નિષ્ઠા લવલી ને એકંદરે થરાદમાં પણ આ પ્રકારે વિડીયો વાયરલ થયા હતા પાકોમાં ઉપર બરફ અચવાયેલો જો મળ્યો હતો અને તેના આધારે જ આ વિડીયો એકંદરે વાયરલ થતા જોવા મળી રહ્યા છે પરંતુ ખેડૂતોની આપ વૃત્તિ શું છે આ અંગે જ્યારે એક બાજુ માવઠું આવી પહોંચ્યું છે બીજી તરફ આ પ્રકારે કરા બિલકુલ જયારે મહેનતથી ખેતી કરવામાં આવતી હોય છે ને જે દરમિયાન મૂળ મળવાનું હોય છે જે દરમિયાન જે લોકોએ મહેનત કરી છે મહેનતનો ફળ મળવાનો વારો આવે અને ત્યાં માવઠાની સ્થિતિ થઈ જાય નિષ્ઠા તો એ તો પછી વાત શું થાય જે દરમિયાન લોકોને હવે લાભ થવાનો ખેડૂતોને લાભ થવાનો વારો હતો અને એવા સમયમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને કેટલા વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યો છે આપણે વિચાર પણ નથી શકતા ત્યારે હવે આ જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને એ પણ સરકાર પાસે માંગણી તો કરી કહી રહ્યા છે કે અમને આની જે અસર થઈ રહી છે તેનો અમને મુઆવજા મળે નિષ્ઠા ચોક્કસ લવલી ડાબાર ખૂબ છે એકંદરે અત્યારે ગુજરાત ભરમાં હવામાનમાં પલટો આવેલો છે આપણે રહ્યો છે ઘટના ઢસા રોડનો આ વિડિયો જો આપણે રહ્યો છે જ્યાં રસ્તા પર સફેદ ચાદર પ્રસરાલી જો આપણે હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે અને આ પ્રકારે વાતાવરણ છેલ્લા બે થી ત્રણ દિવસમાં જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં બે દિવસ પણ પડે જોવા મળશે તેવા પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે